આત્મવિલોપન કરવા પહોંચતા પોલીસે કરી અટક. છેલ્લા 1.5 વર્ષથી પડતર પડેલા પ્રશ્નનું નિરાકરણ ન આવતા આખરે સરપંચે આત્મવિલોપન કરવાનું પગલું ભર્યું. 2009 અને 2010માં માજી સરપંચ નરેગા ભ્રષ્ટાચાર કર્યો હોય તેવી નક્કર તપાસ કરવા ના હાલના સરપંચ અર્જણભાઈ સિંગોડાએ રજૂઆત સાથે આક્ષેપો કર્યા હતા, પરંતુ આજ દિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આજ રોજ ઉના મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપેલી હોય. આત્મવિલોપન કરવા પહોંચતા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સરપંચે બીજો પણ એવો આક્ષેપ કર્યો છે કે પાણી સમિતિની કમિટીમાંથી 2,01,000ની પણ ઊંચા પદ કરેલ હોય, જેની રિકવરી કરવા હાલના સરપંચે જણાવ્યું હતું. અંતે છેલ્લે શું તમને મામલતદારશ્રીએ જણાવ્યું? મામલતદાર સાહેબે એવું જણાવ્યું કે 2-3 દિવસમાં તમારો જે પ્રશ્ન હોય છે એનો નિરાકરણ લાવવા માટે DDO સાહેબને વાત કરી, પણ DDO સાહેબ બહાર હોવાથી 2-3 દિવસમાં તમારો પ્રશ્નનો જવાબ તમને મળી જશે એવા ખાલી આશ્વાસનરૂપી જવાબ મેળવ્યો છે. બાકી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી ને થવાની. તમારું નામ? મારું નામ સિંગોડ અર્જનભાઈ પાંચાભાઈ, સરપંચ કેસરિયા. તમારી શું રજૂઆત ને ક્યાં કરો છો તમે આત્મવિલોપન કરવા આજે આવ્યા હતા? અમારી રજૂઆત સર એવી હતી કે ઉના તાલુકાના કેસરિયા ગામે વર્ષ 2009-10 દરમિયાન જે નરેગામાં ભ્રષ્ટાચાર કરી સરપંચ સસ્પેન્ડ થયેલા હતા, એમની રિકવરી કરવાનો DDO સાહેબના 2 હુકમ હોવા છતાં આજ દિવસ સુધીમાં રિકવરી થઈ નથી અને સરપંચ ન હોવા છતાં પાણી સમિતિના એકાઉન્ટમાંથી 2,01,000 રૂપિયા એને ઉપાડી ઊંચા પદ કરેલ છે એ બાબત અને આવા સ્થાનિક અમારા જે પ્રશ્નો છે નેશનલ હાઈવેના પાણી નિકાલ માટેના આવા અનેક પ્રશ્નો 1.5 વર્ષથી રજૂઆત કરતા આવીએ, છતાં આજ દિવસ સુધીમાં અમારી એક પણ રજૂઆત કોઈ પણ અધિકારીએ ધ્યાને લીધી નથી અને અમને એક પણ જવાબ આપેલ નથી એ બાબતે અમે ચેતવણી આપેલ હતી. બ્યુરો રિપોર્ટ, ઉના.